बनासकांठा जिल्लाना डीसा तालुकामां आवेला भेड़ी गाममां दीपड़ो देखायो हतो। आ दीपड़ाए 3 लोको उपर हुमलो करी इजा पहोंचाड़ी हती। आ घटनाना पगले पोलीस सहित वन विभागनी टीम घटनास्थळे पहोंची गई हती अने दीपड़ाने पकड़ी पाड़वा माटे रेस्क्यू ऑपरेशन हाथ धर्यो हतो। भारे जहमत बाद आ दीपड़ाने वन विभागनी टीमे झड़पी पाड़ता ग्रामजनोए हासकारो अनुभव्यो हतो। જેમ જેમ જંગલોનો નાશ થઈ રહ્યો છે તેમ તેમ વન્યજીવો માનવ વસવાટ ધરાવતા વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 10 દિવસમાં 2 વખત દીપડો માનવ વસવાટમાં ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે। અગાઉ કાંકરેજ તાલુકામાં દીપડાએ ઘૂસીને 2 લોકોને ઈજા પહોંચાડી હતી, તો આજે ડીસા તાલુકાના ભેળી ગામમાં દીપડાએ 3 લોકો પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે। આજે વહેલી સવારના સમયે ભેળી રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં સવારના સમયે દીપડાએ 3 લોકો પર હુમલો કરીને ઈજા પહોંચાડતા આ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હું ફોરમમાં સવારમાં આવેલો હતો, ત્યાં આગળ પછી હું બેઠો હતો ને ઊભો થયો, ત્યાં આગળ પછી મારે હું ઊભો થયો એટલે ચિત્તો આગળ મારે એને બેસી ગયો, મારી ઉપર ડાય મારે એમ કરતો હતો, એટલે હું પછી ઊભો થયો એટલે હું 10-15 સેકન્ડ તો આગળ ઊભો રહ્યો કે કો તો આ મને આજ મારી જ નાખશે। પછી મારા હાથમાં બીજું કહેતો હતું ને એક બાટલો હતો ખાલી, બાટલો મેં જો નેચે પસાડ્યો, પછી પછી તો ભાગી ગયો ને પછી હું મારા ઘરે ભાગે ભાગી ગયો। 3 જણાને અત્યારે તો અહીંયા બસ ખેતરમાં જ છે, એ તેને દિશા દાખલ કર્યા છે। બિલડીમાં દીપડો આવ્યો હોવાની ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને જ્યાં દીપડો છેલ્લી વાર દેખાયો હતો તે સ્થળ પર લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું। સવારે ખેતર માલિકનો મારા પર ફોન આવ્યો હતો કે ભાઈ અમારે તે જંગલી પ્રાણી છે ચિત્તા જેવું છે અને 3ને વગાડ્યું છે અને ગંભીર રીતે ઘાયલ થયા છે, તમે તાત્કાળ આવો। હું ત્યાં આવી અને જોયું તે દીપડો જેવું કોઈ પ્રાણી અંદર ઝાડની અંદર છુપાયેલું હતું, અને લોકોને એવું કહેવું છે, અમે આ અંગે પોલીસને જાણ કરી, પોલીસને ફોરેસ્ટના અધિકારીઓને તમામ લોકો આવી અને હાલ રેસ્ક્યુ કરે ચેક કરી રહ્યા છે અને શોધી રહ્યા છે, અને ઝાડમાં હોય તો એક કે વિહણેલી છે નીલ ગાય, અને નીલ ગાયના બચ્ચાને પણ કે એમ કે હરણ કરેલું છે એવા સમાચારો આવશે, અને લોકો અત્યારે ટોળે ટોળા આ વિસ્તારમાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં આમ કે પહેલી વાર આવું મને જંગલી પ્રાણી જોવા મળ્યું છે અને લોકોને ભયનો માહોલ છે, અને અમને લોકોને એવી અપેક્ષા છે કે જલ્દી જલ્દી ફોરેસ્ટ અધિકારીઓ આવે અને જંગલી જાનવરને પકડે એવી અમારી માંગ। દીપડો એક હિંસક પ્રાણી છે અને ભેળીમાં દીપડાએ 3 લોકોને ઈજા પહોંચાડી હોવાના લીધે આજે ઘટના સ્થળ પર લોકો દીપડાને જોવા માટે એકત્રિત થઈ ગયા હતા, અને આ ઘટનાની જાણ થતા પોલીસ અને વન વિભાગની ટીમ પણ દીપડાના રેસ્ક્યુ માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી।